જ્યાં બાવળાના રાસમ ગામના ખેતરમાં ઠલવાતું કેમિકલયુક્ત પાણી જીપીસીબી કાર્યવાહી કરી છે દૂષિત પાણી બાશીદ અલી ઈંટના ભઠ્ઠાની આડાશમાં કેમિકલ નિકાલ કરતો હોવાનો પણ આક્ષેપ લગાવાઈ રહ્યો છે બાવડા તાલુકાના રાસમ ગામના બે ખેતરમાંથી ઝેર ઠાલવામાં આવ્યું જીપીસીબીની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવાઈ છે અંદાજે બે મહિના પહેલા આ બાબત પોલીસના ધ્યાને આવી હતી ત્યારબાદ કાર્યવાહી શરૂ કરાઈ છે પણ આ મામલે ફરિયાદ કરીને કાર્યવાહી શરૂ કરી છે ઈટોના ભઠ્ઠા ચલાવવાના નામે બાશીદ અલી નામનો ખેતરમાં કેમિકલ નિકાલ કરવા માટે ષડયંત્ર ઘડ્યું હતું ઝેર ઠાલવવામાં આવ્યું છે એ ઝેર તમે જુઓ તો અહીંયા જે પ્રકારે આ કેમિકલ ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠાને માટે ભાડે આપવામાં આવેલું આ ખેતર છે અને એમાં જે વ્યક્તિ આ ઈંટોનો ભઠ્ઠો ચલાવતો હતો એ વ્યક્તિ દ્વારા આ પ્રકારે અહીંયા કેમિકલ ઠાલવવામાં આવ્યું છે અને એટલું હઝાર્ડસ કેમિકલ છે કે એનાથી પક્ષીઓને પણ નુકસાન થઈ શકે છે અને જે અંડરગ્રાઉન્ડ વોટર છે એને પણ નુકસાન થઈ શકે છે અને પ્રાણીઓને જાનવરોને પણ નુકસાન થઈ શકે છે ત્યારે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને લઈને જીપીસીબી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે કાળુભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું કાળુભાઈ આ જે ખેતર છે ખેતરમાં જે આ કેમિકલ ઠાલવવામાં આવ્યું છે કોણ અહીંયા ઈટો નો ભઠ્ઠો ચલાવતું હતું અને કેટલા સમય પેલા અહીંયા નાખવામાં આવ્યું છે ત્રણ ચાર મહિના પેલા અચ્છા

તો આમાં ખેડૂત ને ખબર નહિ બિચારા ખેડૂત એ જાણતો નહિ કે આમાં આ વસ્તુ બનાવીએ એ ભય તો માટે આપ્યું હતું સમજ્યા તો અહીંયા આપ જોશો પણ જે પ્રકારે આ કેમિકલ ઠાલવવામાં આવતું અને માટીથી આ પ્રકારે આ કેમિકલનો નાશ કરવામાં આવે છે આપ જો તો આ જે ડ્રમ છે એ ડ્રમ પણ દેખાઈ રહ્યા છે અને અહીંયા આ જે કેમિકલ છે કેમિકલ આખું તળાવ અહીંયા ભરાઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે જો કે હવે તંત્ર જાગૃત જરૂરથી થયું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અંકલેશ્વર હોય નર્મદા નદી ની અંદર ના પ્રદુષણ ની વાત હોય કે પછી સાબરમતી નદી ની અંદર ના પ્રદુષણ ની વાત હોય હાઈકોર્ટે ખૂબ ગંભીરતાથી આ વિષય ને લીધો છે અને એવામાં આ ઘટના સામે આવવી અને એમાં પણ જે પ્રકારે આ હેઝાર્ડસ કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ કેટલાય લોકોને અને સાથે જ સાથે પ્રાણીઓને પક્ષીઓને નુકસાન કરતા છે અને જે અંડરગ્રાઉન્ડ વોટર છે એમાં પણ આ જો જતું રહે તો એનાથી કેટલી મોટી જાનહાની સર્જાઈ શકે કે કેટલી મોટી તકલીફ શારીરિક લોકોને સર્જાઈ શકે અને આ બધા જે પ્રશ્નો છે પ્રશ્નોનો જવાબ અને સાથે જ સાથે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટેના પ્રયાસ પણ તંત્ર દ્વારા થવા જોઈએ કેમેરામેન ચિરાગ રાવલ સાથે